नमस्ते विद्यार्थी मित्रों, आर्य एजुकेशन में तमारो हार्दिक स्वागत छे। आ वीडियो में आपणे गुजरात राज्य माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा जे एकम कसोटी धोरण 9 विषय गुजराती ની તારીખ 3/8/2023 ના રોજ છે તે અંતર્ગત આપણે અહીં પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। આ એકમ કસોટીનો તમારો અભ્યાસક્રમ છે ચેપ્ટર 3 4 અને 5। સૌપ્રથમ જોઈએ વિભાગ A। नीचे આપેલા અવિભાગ ને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો। તો અહીં વિદ્યાર્થી મિત્રો, અમે તમને બધા જોડકા યોગ્ય ક્રમમાં જોડીને આપેલા છે જેથી તમને વાંચવામાં સરળતા રહે। પછી સામળિયોજી બોલિયા, તો એનો સાહિત્ય પ્રકાર આવશે આખ્યાન ખંડ અને ના કવિ છે પ્રેમાનંદ। ગોપાલ બાપા, સાહિત્ય પ્રકાર નવલકથા અંશ અને તેના લેખક છે મનુભાઈ પંચોળી, જેને દર્શક પણ કહે છે। ગુરજરીના ગૃહ કુંજે, સાહિત્ય પ્રકાર ગીત અને તેના કવિ છે સુંદરમ। તો આ જ વસ્તુ તમને જોડકામાં આડા અવળી રીતે પૂછી શકે છે। આગળ જોઈએ ગોપાલ બાપા, તેમાં પાત્ર આવશે સયાજીરાવ ગાયકવાડ। પછી સામળિયોજી બોલિયા, તેમાં પાત્ર આવશે સુદામા। મનુભાઈ પંચોળી, તો મનુભાઈ પંચોળીનું ઉપનામ છે દર્શક। ગોપાલ બાપા, તો એ લેવામાં આવેલું છે ઝેરતો પીધા છે જાણી જાણી કૃતિમાંથી। પછી સામળિયાજી બોલિયા, એ લેવામાં આવ્યું છે સુદામા ચરિતમાંથી। ચલો હવે એમાંને માં જોઈએ ખ। આપેલા પ્રશ્નોના એક વાક્યમાં આન્સર લખો। સાંજના સમયે સાંભળ્યો ક્યાંથી આવે છે? તો તમારે પૂરા વાક્યમાં લખવાનું છે સાંજના સમયે સાંભળ્યો વૃંદાવનથી આવે છે, એવું પૂરા વાક્યમાં લખવાનું છે। કૃષ્ણ અને સુદામાના ગુરુનું નામ શું હતું? આપણો આન્સર સાંદીપની। ગોરાણી, એ કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો લાકડા લેવા જવાનું કામ સોંપ્યું હતું। લેખકે મહારાજા શ્રીમંત સયાજીરાવને કેવા કહ્યા છે? તો સ્વપ્ન સેવા કહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, બધા જ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે આમાંથી જ મોટા ભાગના તમારી એકમ કસોટીમાં હશે જ। મહારાજ સયાજીરાવમાં કઈ શક્તિ હતી? તો તેમાં માણસ બાળકવાની શક્તિ હતી। જથ્થાબંધ મૂકીને આવા પરચૂરણમાં સિદ્ધ પડ્યો છે આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? તો મને આઈડિયા નથી, તમે કોમેન્ટ કરજો। કહ્યું સ્ત્રીને તે કીધો રે, આ વાક્ય કોણ બોલે છે? તો ગુરુજી બોલે છે, કોને કહે છે? તો ગોરાણીને। ગોપાલ બાપા સાનો વેપાર ઈચ્છતા હતા? તો તે હરિ નામનો વેપાર ઈચ્છતા હતા। જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા છે? તો જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા છે। 10. ગુરજરીના ગૃહકુંજેના કવિનું નામ, કવિનું નામ છે સુંદરમ અને ગુરજરીના ગૃહકુંજે કાવ્યનું સાહિત્ય પ્રકાર છે ગીત। આગળ જોઈએ 12. શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો આન્સર છે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલા વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ પહેલા એના ભારા તૈયાર કરે, એ બાબતે સ્પર્ધા થઈ હતી। 13. શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા વિશે ટૂંકમાં માહિતી લખો। તો આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમે કાવ્ય જે સમજ્યા છો પછી સાંભળ્યો જે બોલ્યા તેના આધારે તમારે લખવાનું રહેશે। ગોરાણીએ સોંપેલ કામ કરવા જતા શ્રી કૃષ્ણ અને સુદામા પર શું આપત્તિ, એટલે કે શું આફત આવી? તો અચાનક જ જંગલમાં મુશળધાર વરસાદ વરસવા લાગ્યો, તેમના શરીર ઠંડીથી ધ્રુજવા લાગ્યા, નદીઓમાં પૂર આવ્યા, અંધકારમાં આગળ જવાનો કોઈ રસ્તો દેખાયો નહીં અને તેઓ જંગલમાં અટવાઈ ગયા, તો આ આફત તેના ઉપર આવી હતી। 15. સયાજી રાવે કોતરને છેડે મથાળા ઉપર ઉભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને શું જણાવ્યું? તો સયાજી રાવે કોતરને છેડે મથાળા ઉપર ઉભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને જણાવ્યું કે આ શિવાલય પેશવા સરકારે બંધાવ્યું છે, તે જૂનવાણી શિલ્પનો નમૂનો છે પણ એ અપૂજ રહે છે, એની પૂજાનો બંદોબસ્ત કરો। ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના કેમ પાડી? તો ગોપાલ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી, કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ, આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પથ્થરની મૂર્તિને ક્યાં પધરાવવી? બરોબર, આ રીતે આન્સર થશે। વિભાગ બી, તો જરાક પ્રશ્નોના આન્સર છે તમારે સવિસ્તાર લખવાના છે, જેમાં પહેલું છે પછી સાંભળ્યો જે બોલ્યા કાવ્યના આધારે શ્રી કૃષ્ણ અને સુદામાના વિદ્યાર્થી જીવનના સંસ્મરણો તમારા શબ્દોમાં આલેખો। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો। એના પછી છે ગોપાળ બાપા પાઠના આધારે સયાજીરાવ ગાયકવાડનું પાત્રાલેખન કરો, તો એ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો।
પ્રશ્ન ત્રણ, ગોપાળ બાપાના ગુરુ માનડ ભગત વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન ચાર, કવિના પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શો હતો? તો કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુરુજીના ગૃહકુંજે એમનો જન્મ થયો, અહીં જ પાપા પગલી માંડી અર્થાત શૈશવ વીત્યું, એમના યૌવનની વાદળી પણ અહીં જ વર્ષી, એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું. તેમાંનો બીજો મોસ્ટ આઈએમપી ગુરુજીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. અને પ્રશ્ન છ, ગુરુજીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનું વતન પ્રેમ. તો બધા સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા છે. હવે જોઈએ વિભાગ શી, જેમાં વ્યાકરણ આવશે, ને વ્યાકરણમાં આ વખતે તમને વિશેષણ અને સર્વનામ આ બે જ વસ્તુ પૂછવાના છે. પેલું જોઈએ ત્રીજા પાઠનું, મહારાજ બાજ નીચ દાસની વધારો છો શ્રી હરિ. તો ત્યાં આન્સર આવશે નીચ, જે નીચ છે બરોબર એ છે સાર્વનામિક વિશેષણ. વાદ વધ્યો બેઉ વાંધે તેને સાંભળી રે, તો તેમાં બેઉ સંખ્યાવાચક વિશેષણ. ત્રીજું વાક્ય, શીતળ શરીર થાય ઘણું તને સાંભળી રે, તો શીતળ ગુણવાચક વિશેષણ છે. એના પછી ચેપ્ટર ચાર નું જોઈ લઈએ, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને કુલ 9 વાક્ય આપેલા છે, પેલા તમે વાંચી લો. તો પેલું વાક્ય છે, એના આત્માની ગુલાબી કોળી હતી, એમાં જે શબ્દ છે ગુલાબી એ છે ગુણવાચક વિશેષણ, કાળો રંગવાચક, એક બે સંખ્યાવાચક, મારી સાર્વનામિક વિશેષણ, પાણાની મૂર્તિ સંબંધવાચક, દેખાતી સંબંધવાચક, આ દર્શકવાચક, સો સંખ્યાવાચક અને સેનો સંબંધવાચક છે. હવે જોઈએ પાંચમું ચેપ્ટર, ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. તો તેમાં સર્વનામ સાર્વનામિક વિશેષણ છે અમારું, અમારું જે છે સાર્વનામિક વિશેષણ છે. બીજું પગલી, પગલી પગલી ભરી અહીં પહેલી, પહેલી ક્રમવાચક સંખ્યાવાચક, ક્રમિક સંખ્યાવાચક વિશેષણ. અને ત્રીજામાં અહીં શબ્દ જે છે એ સ્થળવાચક વિશેષણ છે. હવે જોઈએ સર્વનામ, તો આપેલા વાક્યમાંથી સર્વનામ શોધવાના છે. આપણા સુતા એક સાથે તને સાંભળે રે, તો આપણ અને તને એ સર્વનામ છે, નામને બદલે જે વપરાય તે સર્વનામ. બીજા વાક્યમાં તમો, અમો અને તને એ સર્વનામ છે. એના પછી જોઈએ ત્રણ વાક્ય આપેલા છે, મેં એ જાતે ઉછેરી છે, તો પેલા વાક્યમાં મેં અને એ છે સર્વનામ. ત્રીજામાં આવશે ત્યાં સૌને, એ બે છે શબ્દ છે બરોબર, ત્યાંય અને સૌને એ છે સર્વનામ. ત્રીજું, એની પૂજાનો બંદોબસ્ત કરો, તો અહીં એની જે છે એ સર્વનામ છે. ચોથું, અમે તો અમે અને તમે સૌ મૂર્તિઓ જ છીએ, ત્યાં આવશે અમે તમે અને સૌ એ સર્વનામ છે. પાંચમા ચેપ્ટરમાં જોઈ લઈએ, અમે ભવ્ય અહીંના ખેતરમાં, તો અમે સર્વનામ. અને બીજા વાક્યમાં પણ અમે અહીં રોકાયા, તો અહીં અમે જે છે એ સર્વનામ છે. વિભાગ ડી માં વિદ્યાર્થી મિત્ર આવશે પદ્યાર્થ ગ્રહણ, એટલે કે કાવ્ય વાંચીને પ્રશ્નોના જવાબ લખો એ પ્રશ્ન હશે. હવે અહીં અમે તમને બે કાવ્ય નમૂના રૂપ આપ્યા છે. કોઈ પણ કાવ્ય તમને પૂછે તમે શિલ્પ વાંચી લો. કોઈ પણ કાવ્ય હોય તો પેલા તમારે કાવ્ય એક વાર વાંચી લેવું, પછી તમારે પ્રશ્ન વાંચીને પ્રશ્નના આધારે કાવ્ય વાંચવાનું, જેથી કાવ્યમાંથી તમને પ્રશ્નના આન્સર મળી જાય. અહીં જે કાવ્ય આપ્યું છે, આવ્યો છું તો લાવ જરા અહીં મળતો જાવ, એમાં પહેલો પ્રશ્ન છે, કવિ શેની પાખડીઓ ઉઘડવાની વાત કરે છે? તો કવિ ઉરની પાખડીઓ ઉઘડવાની વાત કરે છે. બીજું, કવિ મનનું ગાણું ભૂલીને શું માણવાનું કહે છે? તો કવિ મનનું ગાણું ભૂલીને જગતનો કોલાહલ માણવાનું કહે છે. મનખાનો મેળો એટલે, મનખાનો મેળો એટલે મનુષ્ય તરીકેની જિંદગી. કવિ શું બનીને ફરતા જવાનું કહે છે? તો કવિ ફૂલ બનીને ફરતા જવાનું કહે છે. અને કાવ્યની યોગ્ય શીર્ષક, તો આવ્યો છું તો એવું શીર્ષક આપી શકાય બરોબર. અહીં તમને પ્રેક્ટિસ માટે બીજું પણ કાવ્ય આપેલું છે, જે તમે વાંચી શકો છો. મોસ્ટ આઈએમપી કાવ્ય છે, જ્યાં પહેલું છે, પ્રથમ પંક્તિમાં સમાજની વિષમતા કેવી બતાવી છે? તો પ્રથમ પંક્તિમાં કવિએ ફૂલ અને પથ્થરનું ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે ફૂલ જેવા નિર્દોષ લોકો ડૂબી જાય છે, જ્યારે સમાજને હાનિ કરનારા પથ્થર જેવા લોકો તરી જાય છે. બીજું, વરસાદના ઉદાહરણ દ્વારા કવિ શું સમજાવે છે? તો પાણી માટે તડબડતા લોકોને પાણી નસીબ થતું નથી, અને રણપ્રદેશમાં જ્યાં કોઈ વસ્તી નથી ત્યાં મુશળધાર વરસાદ વરસે છે. આ દ્વારા કવિ કહે છે, જ્યાં જરૂરિયાત નથી ત્યાં વસ્તુનો અતિરેક થાય છે.
શ્રીમંતો અને ગરીબોના રહેઠાણમાં કઈ ભિન્નતા દર્શાવાઈ છે? કાવ્યના આધારે જ વિદ્યાર્થી મિત્રો કહેવાની છે. તો શ્રીમંતો પાસે એટલું બધું ધન છે કે તેમની પાસે બીજા ઘણા મકાનો ખાલી પડ્યા છે, જ્યારે ગરીબોને રહેવા માટે એક નાનકડી ઝૂંપડી પણ નથી. હજારો ગરીબ ભૂખર વિનાના આમ તેમ અથડાય છે. ચોથું, ગરીબાઈ અને શ્રીમંતાઈ વચ્ચેનો ભેદ કઈ પંક્તિમાં છે? જો ન્યાય મંદિરમાં નાની નાની ચોરી કરનારાને સજા થાય છે, જ્યારે મોટી દાણ ચોરી કરનારા દાણચોરોને સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન મળે છે, એ દ્વારા દર્શાવ્યું છે. અને છેલ્લે કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો અહીં વિદ્યાર્થી મિત્રો, મને એ જ સમજાતું નથી એવું કાવ્યનું આપણે શીર્ષક આપી શકીએ. તમને વિદ્યાર્થી મિત્રો, જે કાવ્ય પેપરમાં હોય એ તમારે વ્યવસ્થિત વાંચી લેવાનું, જેથી તમને પણ એમાં શીર્ષકનું નામ જડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 9 વિષય ગુજરાતીની એકમ કસોટીના પ્રેક્ટિસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન.